તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ તેમની તુલના મહાત્મા ગાંધી સાથે કરી હતી, જે બાદ રાહુલ ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને સલાહ આપતા કહ્યું કે તેની તુલના અન્ય કોઈ સાથે થવી જોઈએ નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે મારી તુલના ગાંધીજી સાથે ન થવી જોઈએ. બાપુ એક નેક ઇન્સાન હતા અને સ્વતંત્રતા આંદોલન માટે તેમણે આખું જીવન આપી દીધું હતું. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ તેમની તુલના મહાત્મા ગાંધી સાથે કરી હતી, જે બાદ રાહુલ ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને સલાહ આપતા કહ્યું કે તેની તુલના અન્ય કોઈ સાથે થવી જોઈએ નહીં. રાહુલ ગાંધીએ સલાહ આપતા કહ્યું કે મારું નામ ગાંધીજી સાથે જોડવું નહીં. બાપુ નેક ઇન્સાન હતા અને સ્વતંત્રતા આંદોલન માટે તેમણે આખું જીવન આપી દીધું. તેઓ 10-15 વર્ષ જેલમાં પણ રહ્યા હતા, છતાં પણ તેમનું પદ કોઈ લઈ શક્યું નહોતું અને લઈ શકશે નહીં. આથી તેમની સાથે મારી સરખામણી થઈ શકે નહીં. આ દેશમાં રાજીવ ગાંધીએ જે કર્યું હતું, ઇન્દિરા ગાંધીએ જે કર્યું હતું, સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુએ જે કર્યું હતું, તેનો ઉલ્લેખ દરેક મિટિંગમાં કરવો જરૂરી નથી. હંમેશા ભૂતકાળમાં જે થયું છે એ નહીં, પરંતુ હવે આપણે શું કરીએ અને ભવિષ્યમાં શું કરી શકીએ તે વિશે વાત કરવી જોઈએ. રાહુલ ગાંધીએ આ ઉપરાંત સરકારની મોંઘવારી બાબતે ટીકા પણ કરી હતી. મોંઘવારીને લઈ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જીએસટી અને નોટબંધીથી સામાન્ય માણસને માત્ર ફટકો પડ્યો છે. દેશની અડધી દોલત માત્ર 100 લોકોના હાથમાં છે અને 100 લોકો દેશ ચલાવી રહ્યા છે. તેમાંથી 4-5 એવા લોકો છે જેને મહારાજા કહી શકાય, કારણ કે દેશની તમામ સંસ્થા તેના માટે જ કામ કરી રહી છે. ब्यूरो रिपोर्ट, जीएसटीवी.